બાલ દોસ્તો કેમ છો બધા આપ બધા જ શકુશળ મજામાં હશો એવી આશા છે બાલ દોસ્તો આપણું આ ધોરણ ત્રણનું ગણિત ગમ્મત અને એનો અભ્યાસ ખૂબ સરસ રીતે આપણે બધા જ ટીવીના માધ્યમથી કરી રહ્યા છીએ આપણે ગણિત ગમતમાં આપણું પ્રથમ પ્રકરણ ક્યાંથી જોયું ત્યાંથી શરૂઆત કરી હતી અને પ્રકરણ છો આપ લેની ગમત એ અત્યારે આપ બધા જ ભણી રહ્યા છો ખરું ને દોસ્તો આ બધા જ એકથી છ પ્રકરણ આપણે આપણા અભ્યાસક્રમ પ્રમાણે સરસ રીતે ભણ્યા છીએ આ બધાને ખૂબ મજા આવી છે હવે સમય છે આપણે પુનરાવર્તનનું બાલ દોસ્તો આજે આપણે આપણું પ્રથમ પ્રકરણ ક્યાંથી જોયું એના વિશે આપણે વાત કરવાની છે ક્યાંથી જોવું દરેક વસ્તુ છે એ એને ક્યાં કેવી રીતના કયા ખૂણેથી જોતા કેવી દેખાય છે આ બધું જ આપણે શીખી ગયા હતા ચાલો તો આપણે એ બધું આજે યાદ કરવાનું છે હું અહીંથી તમને કેટલાક આકારો આપણી સ્ક્રીન ઉપર અહીંયા બતાવું છું એ તમારે ઓળખવાના છે અને એ આકારોના નામ તમે તમારી નોટબુકમાં નોંધવાના છે તૈયાર છો ને બધા તમારી બધા પાસે પેન્સિલ અને નોટબુક તો હશે જ તો અહીંયા તમને જે જે પણ આકાર બતાવું છું એ તમારે બધા જોવાના છે અને એ આકારના નામ તમારી નોટબુકમાં નોંધવાના છે જુઓ બાલદોસ્તો અહીંયા પહેલાં જ તમે જોવો છો મેં ડાબી બાજુ પહેલાં જ છે ચોરસ બરાબર ને એ તો તમે ઓળખો જ છો તો આવું ચોરસ તમે બનાવી પણ હશે આપણે ગૃહકાર્યમાં આ બધા જ કામ આપ્યા હતા એની બાજુમાં છે વર્તુળ એટલે કે ગોળ આપણે એને ગોળ કહીએ છીએ કારણતિક ભાષામાં આપણે એને વર્તુળ કહીએ છીએ આપણે એવી કેટલીય વસ્તુઓ એની ચર્ચા પણ કરી હતી વર્તુળ કે ગોળ આકાર ક્યાં હોઈ શકે યાદ કરવો જોઈએ આપણે મમ્મીની રોટલી ચાંદા મામા એ બધાની વાત કરી હતી કે જે વર્તુળાકારમાં છે કે ગોળાકારમાં છે બરાબર ને એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા છે પ્રથમ ત્રિકોણ બરાબર ને આકારમાં શું હોય છે એ બધું આપણે ચર્ચા કરી હતી કેટલાક એવા કાચના આભલા એ પણ આકારના હોય છે આપણે વાત કરી હતી સમોસાની સમોસા પણ ત્રિકોણાકારમાં હોય છે બરાબર ને તો આ છે આપણો ત્રિકોણાકાર એની બાજુમાં છે લંબચોરસ એ પણ તમે નોટમાં નોંધી લેજો બરાબર ને લંબચોરસ તમારો કંપાસ આપણે બધું જ એ વખતે બતાવ્યું પણ હતું અને વાત પણ કરી છે તો બાલ દોસ્તો આપણે આવા બધા જ આકારો વિશે ભણી ગયા છીએ આપણે કેટલાક આવા આકારો તમને બનાવવા માટે પણ આપ્યા હતા મેં કીધું હતું કે તમારે કાતર અને કાર્ડ પેપર અથવા સાદો છાપાનો કાગળ એનો ઉપયોગ કરી એવા કેટલાક આકારો તમારે બનાવવાના છે તમે બધાએ બનાવ્યા જશે તો આપણે એવા કેટલાક આકારો બનાવેલા તૈયાર એ આપણે અહીંયા જોવાના છે તમને બધાને જે હું બતાવું છું જો બાલદોસ્તો આપણે કેટલાક તમને આકારો ઘરેથી તમને બનાવવા માટે આપ્યા હતા કયા કયા આકારો હોઈ શકે એ તમે અહીંયા બનાવી જશે આપણે ફરી એને યાદ કરી લઈએ અહીં એક કાર્ડ પેપરમાંથી આ આપણે એક આકાર બનાવેલો છે બોલો જોઈએ કયો હશે આ બિલકુલ સાચું આ છે ત્રિકોણ આકાર જે તમે તમારા છાપાના કાગળ કે પછી આવા કાર્ડ પેપરમાંથી બનાવ્યો છે બરાબર ને આ છે ચોરસ બરાબર આ સફેદ આવો કાગળમાંથી આપણે ચોરસ બનાવી શકીએ છીએ ચોરસની બધી જ બાજુ કેવી છે સરખી છે અહીંયા વર્તુળ આકારની એક વસ્તુ છે આમ તો એ ચાનો કપ છે પણ એ વર્તુળ આકાર કે ગોળ એનો આકાર ક્યાં દેખાય છે તો આની આ સપાટી અહીંયા જે પેન્સિલ છે એ પેન્સિલ જે ફરે છે એનો આ જે ભાગ છે એની સપાટી આ વર્તુળ આકાર છે તમે પણ બીજા આવા કેટલાક ઉદાહરણો શોધી શકો અને અહીંયા છે આ લંબચોરસ બાલદોસ્તો એવી રીતના આપણે આકારને ઓળખતા શીખી ગયા હતા ત્રિકોણ ચોરસ વર્તુળ અને લંબચોરસ બરાબર ને જો બાલદોસ્તો આપણે જે કેટલાક આકારો આપણે તમે બનાવ્યા છે જાતે એવા જ કેટલાક આકારો અહીંયા તમારા પાઠ્યપુસ્તક મારા નંબર પાંચ ઉપર તમને દોરવા માટે આપેલા છે કદાચ તમારી કસોટી કે પ્રશ્નપત્રમાં આવો એક પ્રશ્ન આવી શકે કે અહીંયા જે આકારો આપ્યા છે અધૂરા એને પૂર્ણ કરો અને એ કયા આકાર છે એ તમારે લખવાના છે વાલ દોસ્તો અહીંયા માત્ર એક ત્રિકોણ આકાર છે એ પૂર્ણ કરેલો છે એના સિવાયના અહીંયા કેટલાક એવા આકાર છે જે અધૂરા છે આપણે આકારને ઓળખી અને આકારને આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ને ચાલો તો આપણે સૌથી પહેલાં આ આકારને જોઈએ અહીંયા આપણે વિચારવું રહે કે આકાર કેવો હશે અહીંયા તમારે એક અનુમાન કે અંદાજ લગાવવાનો છે આપણે જો આ પરીક્ષામાં આવો પ્રશ્ન આવે તો આપણે વિચારવું રહ્યું કે અહીંયા એક બે ત્રણ અને ચાર ચાર ટપકા જોડેલા છે એક બે ત્રણ અને ચાર તો ચાર ટપકા જોડ્યા છે તો અહીંયા પણ આપણે એક બે ત્રણ અને ચાર ટપકા જોડીને જોઈએ છીએ એવી જ રીતે અહીંયા પણ એક બે ત્રણ અને આ ચાર ટપકા એને પણ આપણે જોડીને જોઈ લઈએ તો આ ચાર ટપકાને જોડતા કયો આકાર બનશે તમે ખૂબ સરળતાથી આ જવાબ તો આપી જ શકશો બોલવું જોઈએ કયો આકાર બન્યો આ સરસ આ બન્યો આપણો ચોરસ આકાર તો એવી રીતના આપણે દોરેલા આકારોને ઓળખવાના છે અને આવા અધૂરા આકારોને આપણે બનાવવાના છે અથવા તો તમને કોઈ પણ આકાર કે એવો આકાર તમારે દોરવાનું છે બરાબર ને ચાલો અહીંયા બીજું એક આવું ઉદાહરણ છે એને આપણે જોઈ લઈએ જો બાલ દોસ્તો કયો આકાર બને છે એના માટે આપણે કેટલીક વસ્તુ ધ્યાન રાખવાની અહીં જે ઊભી લીટી છે એમાં એક બે અને ત્રણ આડી લીટીમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ બિંદુ જોડેલા છે તો આપણે પણ જે બાકીની જગ્યા છે ત્યાં આપણે આવી રીતના જોડી જોઈએ ઉપર જે છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બિંદુને આપણે જોડીએ ચાલો શું થાય છે જોઈ લઈએ હવે અહીંયા એક બે અને ત્રણ બિંદુ જોડ્યા છે તો સામે પણ આપણે એક બે અને ત્રણ એને જોડી જોઈએ એને જોડતા આ જે આકાર છે એ કયો બનશે તમે કહી શકશો સરસ આ આકાર છે લંબચોરસ બરોબર ને હા તો બાલદોસ્તો આપણે ટપકા જોડી અને કેટલાક ગાણિતિક આકારો બનાવતા તો શીખી ગયા પણ આપણા પ્રકરણમાં આપણે એવું પણ ભણ્યા હતા કે ટપકા જોડી અને અમુક ચોક્કસ પ્રકારની આકૃતિ પેટર્ન કે કોઈ ભાત આપણે બનાવી શકીએ છીએ બરાબર ને યાદ કરો આપણે એની ચર્ચા કરી જ હતી બાલ દોસ્તો આવા ટપકા જોડી અને કેવી કેવી આકૃતિઓ બને છે એ આપણે અહીંયા અહીં જો દોસ્તો અહીંયા તમને એક બે ત્રણ ચાર પાંચ એવા અલગ અલગ અહીંયા ઉદાહરણ આપ્યા છે એમાં તમે જોઈ શકો છો કે પ્રથમ નંબરે એક ફૂલ જેવી આકૃતિ ટપકા જોડી ચોક્કસ અંતરે અહીંયા ખાસ યાદ એ રાખવાનું છે કે જે ટપકા જોડીએ છીએ એ ચોક્કસ અંતરે જોડેલા છે એ ગણીને જોડેલા છે છતાં પણ તમે જોઈ શકો છો કે સરસ મજાની અહીંયા એક બાદ કે આકૃતિ બને છે બીજા નંબરે એક ત્રિકોણાકાર જોડ્યો છે ત્રીજા નંબરે તમે જોઈ શકો છો કે એક ધજા જેવું બંને બાજુ એક સરખી પેટર્ન એક આકૃતિ બનાવેલી છે ચોથા નંબરે અહીંયા એક ફૂલ જેમ બારમાસીનું ફૂલ હોય એના જેવી એ આ ટપકા જોડી અને આકૃતિ બનાવી છે અને આ પાંચમા નંબરે તમે જોઈ શકો છો કે અહીંયા એક સરસ મજાની વેલ જેવી ટપકાને જોડતા જઈ અને એક આકૃતિ બનાવી શકાય છે બરાબર ને યાદ કરો આવે આપણે કેટલાક ઉદાહરણ જોયા હતા કે ગુજરાતના કેટલા આવા જિલ્લાઓ છે એમાં એમના ઘર આગળ આવી ચોક્કસ પ્રકારની પેટર્ન અને આકૃતિ આવી રંગોળીઓ બનાવતા હોય છે આપણે મીનાબેનની વાત કરી હતી કે મીનાબેન તામિલનાડુમાં રહે છે અને એ રોજ સવારે આવી ટપકા જોડી અને વિવિધ પ્રકારનીઓ આવી ડિઝાઇન અને ફ્રી હેન્ડ એટલે કે રંગોળીએ બનાવે છે યાદ છે ને સરસ તો બાલ દોસ્તો આવી રીતના ટપકા જોડીને માત્ર ગાંડથી કાકાર નહીં પણ કેટલી જાતની આકૃતિ કે પેટર્ન એ પણ બનાવી શકીએ છીએ બરાબર ને હવે આપણે તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર ચાર ઉપર આવી કેટલીક પેટર્ન અને ડિઝાઇન આકૃતિ એ દોરવાની કીધેલી છે તો આપણે એકાદો મહાવરો ફરીથી કરી લઈએ પહેલાં આપણે કંઈક જુદી બનાવી હતી આ વખતે આપણે કંઈક જુદી પેટર્ન બનાવી જેથી આપણી કસોટીમાં કે પરીક્ષામાં આવો સવાલ આવે કે ટપકા જોડી અને ગાણિતિક આકારો સિવાય બીજી કોઈ પણ એક ડિઝાઇન દોરીને બતાવો તો તમે ત્યારે ખૂબ સરળતાથી આ કામ કરી શકો એ સંદર્ભે આપણે ફરીવાર એકવાર એનો મહાવરો કરી લઈએ તમને યાદ હશે કે આપણે કચ્છના ભૂંગાની વાત કરી હતી દાહોદ અને પંચમહાલના કેટલાક એવા ગામ છે જ્યાં આવા એમના ઘર ઉપર સરસ મજાની રંગોળી એ પણ એક પેટર્નથી એ ટપકા જોડી અને આવા બધા જ આદિવાસી લોકો બનાવતા હોય છે ભરત અને ગુંથણનું કામ જે કરતા હોય છે બરાબર ને પાટણના પટોળાને બધી જ આપણે વાત કરી હતી તો એવી સાડીઓમાં પણ ચોક્કસ પેટર્ન બનાવવા માટે ટપકા જોડીની આકૃતિ બનતી હોય છે કદાચ તમને કસોટીમાં પાટણનું પટોળું કે પછી આવી કોઈ બરદગુંથણની એક તમને ચિત્ર બતાવે અને તમને કહેવામાં આવે કે આ ટપકા જોડી અને કઈ આકૃતિ બને છે તો તમે ખૂબ સરળતાથી એ કહી શકો ચાલો દોસ્તો આપણે આનો એક મહાવરો ફરીવાર કરી લઈએ જો ભાલ દોસ્તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર ચાર ઉપર કેટલાક આવા ટપકા આપ્યા છે આપણે એને જોડીને એક ચોક્કસ પ્રકારની ભાત કે એક પેટન બનાવીએ તમને કસોટીમાં આવા ટપકા આપે અને એમ કહે કે તમને મનગમતી ટપકા જોડી અને એક પેટર્ન બનાવો તો આપણે કેવી બનાવી શકીએ એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ આપણે અહીંયા કેટલાક ટપકા છે એને આપણે જોડી લઈએ અહીંયા સીધા જે ત્રિકોણ જેમ આપણે બનાવીએ એમ એક આડી લાઈન કરી અને આટલા ટપકા જોડીએ છીએ હવે ચોક્કસ પેટન કે ચોક્કસ ભાત બનાવી હોય તો પેટર્ન કોને કહેવાય કે એક સરખી આકૃતિ ઉપર કે નીચે ડાબે કે જમણે જતી હોય ચાલો આપણે અહીંયા આને આવી રીતે આ એક બે ટપકાને આડા બે ટપકાને ઊભા એમ જોડીએ છીએ ફરી અહીંથી આ બે ટપકાને આડા બે ટપકાને ઊભા ફરીથી અહીંયા આ બે ટપકાને આડા બે ટપકાને ઊભા ફરીથી અહીંયા બે ટપકા આડા અને ઊભા તો જુઓ બાલદોસ્તો અહીંયા એક ચોક્કસ પ્રકારની પેટર્ન એક ભાત આમ જોવા જઈએ તો પગથિયા હોય અને પગથિયાને સામેથી જોઈએ તો કેવા લાગે એવા પ્રકારની એક પેટર્ન આપણે અહીંયા બનાવી છે તો આ આકૃતિ કે આ પેટર્ન આપણે ટપકા જોડી અને બનાવી છે એને આપણે ગણિતના આકારમાં જોવા જઈએ તો આ ત્રિકોણના આકાર છે અને ચોક્કસ ટપકાઓ જોડી અને આપણે આવી એક આકૃતિ બનાવી શકીએ છીએ બાલદોસ્તો આ પેટર્ન અને આકૃતિ તો આપણે શીખી ગયા હવે આપણે કેટલીક વસ્તુઓ ક્યાંથી જોઈએ અને કેવી દેખાય છે એનો આપણે ફરી મહાવરો કરીએ અગાઉ તમે જોઈ જ ગયા હતા કે આપણે દરેક વસ્તુને સામેથી જોઈએ તો કેવી લાગે છે ઉપરથી જોઈએ તો કેવી લાગશે બાજુમાંથી જોઈએ તો કેવી લાગશે યાદ કરો આપણે પહેલાં સફરજનના ચિત્ર જોયા હતા બરાબર ને અને અલગ અલગ વિદ્યાર્થીઓ એને જુદી જુદી દિશામાં જોવે છે તો કોઈને એ સફરજન બટકું ભર્યું લાગે છે કોઈને ઉપરથી જોયું તો બટ એનો ટુકડો નથી દેખાતો બરાબર ને આપણે બધું જ જોયું હતું તો એનાથી નક્કી એ થાય છે એક જ વસ્તુ હોય છતાં પણ એને જુદી જુદી બાજુ જોવાથી એનો દેખાવ બદલાય છે બરાબર ને એ આપણે શીખી ગયા હતા ફરીથી કેટલાક એવા ઉદાહરણો હું તમને અહીંયા કેટલાક ચિત્રો તમને બતાવું છું તમારે ચિત્રો જોવાના છે અને કઈ બાજુથી એ ચિત્ર જોઈએ તો આવો દેખાવ આવે એ તમારે નક્કી કરવાનું છે ચલો આપણે અહીંયા એવા કેટલાક ચિત્રો જોઈએ છીએ જો બાલ દોસ્તો અહીં એક ખટારો એટલે કે ટ્રક ટ્રક જેવું રમકડું છે બરાબર ને એક જ ટ્રક છે આનો દેખાવ ત્રણ બાજુએથી છે તો આપણે એ નક્કી કરવાનું છે કે સૌથી પહેલાં ઉપર આ જે ટ્રક છે એ કેમ આવો દેખાતો હશે નીચે અલગ અલગ ચિત્ર છે તો આપણે વિચારીએ કે આ ટ્રકને આપણે કઈ બાજુથી જોતા હશું તો આવું લાગે તમે કલ્પના કરો કે હાઈવે રોડ ઉપરથી ટ્રક આમ જતો હોય તો આવો દેખાય બરાબર ને સૌથી ઉપરનું ચિત્ર એનો મતલબ કે આ જે ટ્રક છે એને આપણે બાજુએથી જોઈએ ત્યારે આવો દેખાય છે જુઓ જ્યારે આપણે આ ટ્રકને બાજુમાંથી જોઈએ છીએ ત્યારે એના ત્રણ ટાયર નીચે દેખાય છે બરાબર ને પણ આ એક જ બાજુ છે એના ટાયર તો ઘણા બધા આવી શકે અહીંથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ ટ્રકને આપણે બાજુમાંથી જોઈએ છીએ એવી રીતના નીચેના જે બે ચિત્રો છે એમાં પહેલું ડાબી બાજુનું ચિત્ર જુઓ એ તમે જોશો એ જ ટ્રક છે પણ એ કંઈક અલગ દેખાય છે તો ક્યાંથી જોઈએ તો આવું લાગશે વિચારવું જોઈએ બિલકુલ આ આપણે ટ્રકને સામેથી માનો કે ટ્રક આપણા સામે આવે છે એવું વિચારીએ તો આપણને ખબર પડે કે આ ટ્રક આવો દેખાય છે એનો આગળનો કાચ એના ટાયર વગેરે વગેરે બરાબર ને હવે નીચેનું છેલ્લું ચિત્ર જુઓ એ તમે કહી શકશો આ ટ્રકને આપણે ક્યાંથી જોઈએ તો આવો લાગતો હશે વિચારવું જોઈએ બિલકુલ પાછળથી જુઓ હવે પાછળથી જ્યારે ટ્રકને જોઈએ છીએ ત્યારે ટ્રકનો પાછળનો ભાગ આપણે જોઈ શકીએ છીએ પાછળના ચાર ટાયર હવે તમે નક્કી કરો કે એક જ ટ્રક હતો પણ એના દેખાવ એના ફોટા કે એના ચિત્ર તો જુદા જુદા છે ખરું ને આ કેમ નક્કી થયું કારણ કે તમને ખબર છે કે દરેક વસ્તુને જુદા જુદા એંગલથી જુદા જુદા ખૂણા જૂતેથી અલગ અલગ લાગે છે બીજું આપણે એક આવું ઉદાહરણ જોઈએ અત્યારે ચોમાસાની ઋતુ છે અને વરસાદ ખૂબ આવી રહ્યો છે તમે આ વસ્તુનો તો ખૂબ ઉપયોગ કરતા જશો શું છે આ છત્રી રાઈટ આ છે અમરેલા હવે ચારે ચાર છત્રી જુદી જુદી બાથી બતાવેલી છે ચલો આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ પહેલાં જે વાદળી છત્રી છે એ આમ નીચે આડી મૂકેલી હોય ત્યારે આવી દેખાય બરાબર ને એટલે એ છત્રીને આપણે બાજુથી જોઈએ ત્યારે આવી દેખાય છે એની બાજુમાં જુઓ લીલા કલરની પોપટી કલરની અને લાલ કલરની ડિઝાઇનવાળી બરાબર એ છત્રી ક્યારે આવી દેખાશે વિચારો જોઈએ કદાચ તમે તમારા ઘરના ધાબા ઉપર હોય અને રસ્તામાં કોઈ ચાલતા ચાલતા છત્રી લઈને જતા હોય ત્યારે છત્રી આવી દેખાશે એનો અર્થ એવો થયો કે આ જે છત્રી છે એ ઉપરથી જોઈએ ત્યારે છત્રી આવી દેખાય છે ત્યારે એને પકડવાનું હેન્ડલ કે સળિયો દેખાતો નથી માત્ર આવી પેટર્ન કે આવી ડિઝાઇન દેખાય છે એની નીચે જે ચિત્ર છે એ છત્રી પણ એવી જ છે એને ઉપરથી જુઓ તો છત્રી એવી દેખાશે અને છેલ્લે જે ચિત્ર આપ્યું છે આસમાની રંગની છત્રી એને આપણે જો સાઈડમાંથી એટલે કે બાજુમાંથી જોઈએ તો છત્રી આવી દેખાય છે બાલ દોસ્તો આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર બે ઉપર વસ્તુને ક્યાંથી જોઈએ અને કેવી દેખાય એ નક્કી કરવા માટેના કેટલાક ઉદાહરણ આપ્યા છે આપણે બધા અગાઉ કરી ચૂક્યા છીએ છતાં જે આપણે એનો મહાવરો કરી લઈએ તમને બધાને યાદ છે કે કેમ એ આપણે તપાસવું તો પડે ને ચાલો તો હું તમને સ્ક્રીન ઉપર એક પછી એક કેટલાક ચિત્રો બતાવું છું અને એના જવાબ તમે જ્યાં બેઠા છો ઘરે ત્યાંથી જ તમારે બોલવાના છે અને તમારી પુસ્તકમાં નોંધવાના છે ચાલો તો આપણે પહેલું ચિત્ર જોઈએ પહેલાં જ આપણને એક શીડી દેખાય છે બરાબર આ શેડી ક્યાંથી જોઈએ તો આવી લાગશે વિચારો જોઈએ સરસ બાજુથી એ તમે નોટબુકમાં લખી જશે બીજી પણ શેરડી જ છે જુઓ એક જ સીડી છે એને અલગ અલગ બાદથી જોઈએ છીએ તો આ સીડીને તમે વિચારો કે ઉપરથી નીચે ઉતરીએ ત્યારે આવી દેખાય જ્યારે એને એનો મતલબ સામેથી આ સીડી આપણને આવી દેખાય છે બાજુમાં એક ટેબલનું ચિત્ર છે આ ટેબલ યાદ કરો પેલી છત્રી એના જેવું છે તો હા આને ઉપરથી જુઓ તો ટેબલ એવું દેખાશે એવી જ રીતના છે બાજુમાં નીચે ખુરશી એને બાજુમાંથી જોઈએ તો આ ખુરશી બિલકુલ આવી દેખાય છે ખરું ને હવે છે બીજી પેન્સિલ પેન્સિલ એટલે કે તમે લખો છો એ પેન્સિલ છે કે એને ઉપરથી તમે જુઓ તો તમારી પેન્સિલ આવી દેખાશે અને આ છે છેલ્લે બસ બસને આપણે બાજુથી જોઈએ રસ્તા ઉપર જતો હોય ત્યારે બસ બાજુથી આવી દેખાશે બાલ દોસ્તો આપણે આપણા પ્રકરણમાં એક નાની વાર્તા અમીનાબેનની એ આપણે સાંભળી હતી યાદ છે ને તમને અમીનાબેનની કરામત અને એની ચતુરાઈ અને પેઇન્ટરને ચિત્રકારને કેવી રીતના એના જેવું જેવા સાથે તેવા એવું એને સમજાવે છે યાદ છે ને અમીનાબેન એક ચિત્રકાર પાસે જાય છે અને એને કહે છે કે ચિત્રકાર ભાઈ મારું એક સરસ મજાનું ચિત્ર બનાવો ને તમે તો કેટલા સરસ ચિત્રકાર છો ત્યારે ચિત્રકાર કહે છે કે અમીનાબેન હું તમારી પાસેથી બસો રૂપિયા લઈશ અમીનાબેન કે કંઈ વાંધો નહીં લઈ લેજો પણ મારું ચિત્ર તો બનાવો થોડી વાર થાય છે અને ચિત્રકાર અમીનાનું એક ચિત્ર બતાવે છે બરાબર અને ચિત્ર છે અડધું જ્યારે અમીના જોવે છે અરે રે આ મારું કેવું ચિત્ર બનાવ્યું તમે આ તો અડધું છે ત્યારે ચિત્રકાર એક દર્પણ આપે છે અરીસો અને કહે છે કે એના અરીસો મૂકીને જોઈ લો તો તારું ચિત્ર તો આખું થઈ જશે અમીના પણ આટલી જ હોશિયાર હતી ચિત્રકાર ભાઈને સો રૂપિયાની નોટ આપે છે અને કહે છે કે ચિત્રકાર ભાઈ આ સો રૂપિયાનો નોટ તમે દર્પણમાં જોઈ લેજો એટલે તમને સામે એવી બીજી સો એટલે સો ને સો બસો રૂપિયા તમને મળી જશે આમ કરીને સરસ મજાની ચતુરાઈ કરે છે કોઈ પણ ચિત્ર અડધું આપ્યું છે જો બરાબર એ દર્પણ અરીસો એની દાર ઉપર જો મૂકીએ અને એના જેવો જ ભાગ જો દર્પણમાં દેખાય તો એનો અર્થ એવો થયો કે આ એક દર્પણ ચિત્ર છે બરાબર તો દર્પણ ચિત્ર એટલે શું એવું પણ તમને કોઈ પૂછે પરીક્ષામાં પૂછાય કે શું તમારા ચિત્રનો બરાબર અડધો ભાગ સામે અરીસામાં દેખાય તો એને દર્પણ ચિત્ર કહેવાય સાચું કે ખોટું તો ત્યારે આ વાત છે સાચી દર્પણ ચિત્રનો અર્થ થયો કે જે ચિત્ર છે એના જેવો જ અડધો ભાગ જો અરિશ્રમાં દેખાય છે તો આપણે એને દર્પણ ચિત્ર કહીએ તો આપણે અહીંયા એક દર્પણ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરીએ કસોટીમાં આવું પણ આવી શકે કે એક અધૂરું ચિત્ર આપ્યું હોય અને તમને કહેવામાં આવે કે આ ચિત્રને દર્પણ ચિત્રની જેમ પૂર્ણ કરો ચાલો આપણે એક ઉદાહરણ છે એ આપણે જોઈએ અને એના જેવો જ બિલકુલ અડધો ભાગ દોરવાનો પ્રયત્ન કરીએ જો બાળકો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો અહીંયા એક દીવડાનું ચિત્ર અડધું આપ્યું છે આ જે ધાર છે એની રેખા ત્યાં અરીસો મૂકીએ તો આના જેવું ચિત્ર દેખાય એ આપણે અગાઉ પ્રવૃત્તિમાં શીખી ગયા છીએ હવે આપણે આના જેવું જ આ ચિત્રને પૂર્ણ કરવા માટે આપણે વિચારવું પડે કે દર્પણ ચિત્ર કેવી રીતના થાય છે એ આપણે અગાઉ પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ ચાલો આપણે આના જેવું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરીએ હું અહીંયા દોરું છું તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં આવું ચિત્ર છે એને દોરવાનો પ્રયત્ન કરો અહીંયા આપણે વિચારવાનું છે કે અહીંયા જો અરીસો હોય તો આ ચિત્ર આના જેવું જ દેખાય આના જેવોનો જેવો ભાગ આ જેમ ડાબી બાજુ છે એવો જ ભાગ આપણે જમણી બાજુ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ તો શું સંપૂર્ણ દીવડો બને છે એ આપણે તપાસવાનું જે જુઓ અહીંયા મેં પ્રયત્ન કર્યો તો લગભગ આના જેવો જ એક ભાગ આપણે અહીંયા દોરી શક્યા છીએ બરાબર ને તો બાલ દોસ્તો આને કહેવાય છે દર્પણ ચિત્ર જે તમે શીખી ગયા છો બિલકુલ આના જેવો ભાગ અરીસામાં જોતા આના જેવો જ ભાગ અડદવામાં દેખાય છે કે કેમ એને આપણે દર્પણ ચિત્ર કહીએ છીએ તો આવો તમે પ્રયત્ન કરી અને દોરી શકો કદાચ તમારી કસોટીમાં આવું ચિત્ર દોરવાનું આવે તો તમે ખૂબ સરળતાથી આ કામ કરી શકશો હવે આપણે કોઈપણ ચિત્ર છે એ દર્પણ ચિત્ર છે કે કેમ એટલે કે એની બરોબર વચ્ચે જો લીટી કરેલી હોય તો એ દર્પણ ચિત્ર કહી શકાય કે નહીં એ આપણે વિચારવાનું છે આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર નવ ઉપર આવા કેટલાક ઉદાહરણ આપ્યા છે ચલો આપણે જોઈ લઈએ કે દર્પણ ચિત્ર છે કે કેમ આપણે શીખી ગયા છીએ કે જે ચિત્રને બિલકુલ મધ્યમાં દર્પણ મૂકીએ અને ત્યાં એક આવી ટપકાવાળી રેખા હોય જો એના જેવો જ ભાગ હોય તો તમે કહી શકો કે દર્પણ ચિત્ર છે અહીંયા આપણે આ ચિત્ર વિશે વિચારીએ તો અહીંયા બિલકુલ અહીંયા એને વચ્ચોવચ ટપકા ચિત ટપકાની રેખા છે બંને ભાગ એક સરખા છે એનો મતલબ આ દર્પણ ચિત્ર છે અહીંયા પણ જુઓ આ ચિત્રની વચ્ચોવચ આ ટપકાવાળી રેખા છે બંને ભાગ લગભગ સરખા જેવા દેખાય છે તો આ પણ દર્પણ ચિત્ર છે હવે તમે આ આકૃતિ જુઓ અહીંયા વચ્ચોવચ આ ટપકા રેખા આપેલી છે મધ્યમાં પણ શું આ ભાગ અને આ ભાગ એક સરખા છે કદાચ આપણી પાસે દર્પણ ન હોય તો આપણે એને એટલો ભાગ છુપાડી જોઈએ એટલો ભાગ આપણે એને દબાવી દઈએ છીએ તો ચાલો હવે જોઈએ આ જે ચિત્ર છે એને હું એક કાગળ વડે એનો અડધો ભાગ સંતાડી દઉં છું તો આ ભાગ દેખાય છે આવો ચલો હવે એનો બીજો ભાગ હું કાગળ વડે ઢાંકી દઉં છું તો આ ભાગ તો ત્રિકોણ આકાર છે આ ભાગ તો એક પ્રકારનો ચતુષ્કોણ છે તો બંને જ એના ભાગ જુદા જુદા છે એટલે આપણે આ ચિત્રને દર્પણ ચિત્ર કહી શકતા નથી બરાબર ને તો તમે હવે બરોબર સમજી ગયા છો કે દર્પણ ચિત્ર કોને કહેવાય કોને ના કહેવાય એક ફરી ઉદાહરણ જોઈ લઈએ અહીંયા એક વૃક્ષનું ચિત્ર આપ્યું છે મધ્યમાં ટપકા રેખા છે ત્યાંથી આપણે જોઈ લઈએ શું એના બંને ભાગ સરખા છે એક આપણે કાગળ મૂકીને એ પ્રયત્ન કરીએ જો અહીંયા બરોબર વચ્ચે હું કાગળ મૂકું છું ત્યારે એનો અડધો ભાગ છે એ એક વર્તુળ આખું અને બે વર્તુળ અડધા એવો એનો એક દેખાવ છે હવે એનો બીજો ભાગ આપણે ઢાંકી દઈએ કાગળ વડે જો આ ભાગ જ્યારે ઢાંકું છું ત્યારે પહેલાંમાં બે વર્તુળ અડધા તો છે પણ અહીંયા જે વર્તુળ હતું એની જગ્યા તો ત્રિકોણ છે એનો મતલબ કે આ વૃક્ષમાં બંને અડધા ભાગ સરખા નથી સરખા નથી તો આને આપણે દર્પણ ચિત્ર કહી શકતા નથી બાલ દોસ્તો તો આવી રીતના તમે કસોટીમાં દર્પણ ચિત્ર છે કે કેમ એ તમે જાતે જ આવા કાગળના ટુકડાથી તપાસીને પણ તમે કહી શકો છો હા દોસ્તો તો આપણે આવી રીતના દર્પણ ચિત્ર છે કે કેમ એ આપણે નક્કી કરી શકીએ છીએ બાલ દોસ્તો તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક દર્પણ ચિત્રના ઉદાહરણમાં અંગ્રેજીના આલ્ફાબેટ એટલે કે એ બી સી ડી એના જે છવ્વીસ આલ્ફાબેટ છે એમાંથી કેટલાક આલ્ફાબેટ આપ્યા છે એવા એ મૂળાક્ષરો છે અંગ્રેજીના એ પણ દર્પણ ચિત્ર થાય કે કેમ એ આપણે જોયું હતું બધા ચિત્રો આપણે દર્પણ મૂકીને તપાસ્યા હતા કદાચ તમારી કસોટીમાં પરીક્ષામાં આવા કેટલાક આલ્ફાબેટ અંગ્રેજીના મૂળાક્ષર આવે જેમ કે ટી જેમ કે એ વગેરે વગેરે તો શું એ દર્પણ ચિત્ર છે કે કેમ એના જેવું બની શકે કેમ એ પણ તમને પૂછી શકે અથવા તમને એમ કહે કે આપેલા કેટલાક એવા મૂળાક્ષરો તમે જાતે દોરીને પૂર્ણ કરો જુઓ તમારા અહીંયા સ્ક્રીન ઉપર બાદ વસ્તુ જુઓ અહીંયા બે મૂળાક્ષર આપ્યા છે એ તમારે ઓળખવાના છે કે કયા કયા છે તમે શીખી ગયા છો અને કદાચ તમને આવડે જ છે પહેલો મૂળાક્ષર છે એમ તમે આના જેવો જ મૂળાક્ષર બાજુમાં દોરો આનો જેવો ભાગ તો તમે કહી શકો કે આ એમ છે તો આ પણ એક દર્પણ ચિત્ર છે નીચે છે બાજુમાં એક્સ એનું અડધું ચિત્ર આપ્યું છે બીજું ચિત્ર તમે જો આના જેવું દોરો તો એ બની જશે એક્સ આ આપણે મહાવરો કરી ચૂક્યા છીએ તો આવી જ રીતના બાળકો કેટલાક અંગ્રેજીના કે ગુજરાતીના મૂળાક્ષરો તમને કસોટીમાં પૂછાઈ શકે તે ત્યારે તમારે અધૂરા મૂળાક્ષરો પૂર્ણ કરવાના થાય અથવા એ દર્પણ ચિત્ર છે કે કેમ એવું તમને પૂછવા માટે નક્કી કરવામાં આવે તો તમે ખૂબ સરળતાથી કહી શકશો દોસ્તો આપણે હવે આવા બે ત્રણ મૂળાક્ષરો હું તમને અહીંયા બનાવેલા બતાવું છું એ આપણે જોઈ લઈએ અને એ તમારે ઓળખવાના છે જુઓ દોસ્તો અહીંયા તમને ગુજરાતીનો મૂળાક્ષર આપ્યો છે એ મૂળાક્ષર તમારે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે શું હશે વિચારવું જોઈએ કયો મૂળાક્ષર એવો છે કે જેને આપણે બરાબર મધ્યમાંથી અડધો વાળી દઈએ તો આવો થાય વિચારો હું એને ધીમેથી ખોલું છું તમે ખૂબ આસાનીથી એને ઓળખી શકશો એ કયો મૂળાક્ષર છે ચાલો આપણે જોઈએ આ છે ગ અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ મધ્યરેખા મધ્યરેખાથી આપણે એને વાળી દીધો હતો તો એ એના જેવો ને જેવો બીજો ભાગ જ્યારે આપણે આ ઘડી પાછી ખોલીએ છીએ ત્યારે આના જેવો ભાગ આપણે જોઈ શકીએ છીએ એનો મતલબ આ પણ એક દર્પણ ચિત્ર છે એટલા તો આ આલ્ફાબેટ આ મૂળાક્ષર એ દર્પણ ચિત્ર છે ચાલો બીજો જોઈ લઈએ જો બાલ દોસ્તો અહીંયા હવે એક અંગ્રેજીનો મૂળાક્ષર છે મને ખબર છે કે તમને આવડે જ છે તમે ખૂબ સરળતાથી આનો જવાબ આપી શકશો તમને એકમ કસોટી કે આપણી પરીક્ષાઓમાં આવું ચિત્ર આવે અને તમને કહે કે આ દર્પણ ચિત્ર છે તો અંગ્રેજીનો કયો મૂળાક્ષર છે ઓળખી બતાવો ત્યારે તમારે અંદાજ લગાડવો પડે કે આ કયો હશે આના જેવો જ ભાગ જો બાજુ જમણી સાઈડ દોરવામાં આવે તો એ આલ્ફાબેટ બની જાય ચલો આપણે એની આ ઘડી ખોલીએ છીએ હવે તમે કહી શકશો કે આ અંગ્રેજીનો કયો મૂળાક્ષર છે યસ એ ફોર એપલ એને બિલકુલ વચ મધ્યરેખા આપણે ટપકાવાળી રેખા જે હતી ત્યાંથી આપણે એને વાળીએ છીએ ત્યારે એ આવું દેખાય છે એ મધ્યરેખાથી ત્યાંથી આપણે ખોલીએ છીએ ત્યારે આનું મૂળાક્ષર તમને સંપૂર્ણ આ એક આવું તમે જોઈ શકો છો બરાબર ને તો બાલ દોસ્તો આજે આપણે તમારું પ્રકરણ એ ક્યાંથી જોવું દરેક વસ્તુને ક્યાંથી જોઈએ તો કેવી દેખાય છે કેવા કેવા આકારો છે કેવી પેટર્ન કેવી વાત બનાવી શકાય છે દર્પણ ચિત્ર કોને કહેવાય શું દર્પણ ચિત્ર છે કે કેમ દર્પણ ચિત્રને ઓળખતા અને દર્પણ ચિત્રને બનાવતા એ આપણે અહીંયા શીખી ગયા છીએ બાલ દોસ્તો મને વિશ્વાસ છે કે તમારા ગણિત ગમતનું પહેલું પ્રકરણ ક્યાંથી જોવું તમને હવે એકદમ પાક્કું આવડી ગયું ગમે તેવી એકમ કસોટી હોય કે પરીક્ષા તમે એમાં ખૂબ સરસ રીતે એમાં દેખાવ કરી અને ખૂબ સારા માર્ક્સ લાવશો જ ખરું ને ચાલો તો આપણે હવે આગળ બીજા અભ્યાસ માટે મળતા રહીશું આવજો